નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં પતિના દાગીના વેચી 4 લાખ લઈ જઈ રહેલા દંપતિના નાણાં પડી જતા એક વ્યક્તિએ તેમની શોધખોળ કરી નાણાં પરત આપ્યા હતા. સુરતમાં અશોકભાઈ મુજરી ભાડાના મકાનમાં રહે છે ત્યારે અશોકભાઈએ નવું મકાન ખરીદવા પત્નીના દાગીના જ્વેલર્સને વેચ્યા હતા અને દાગીનાના 4 લાખ મળ્યા હતા. આ 4 લાખ લઈ દંપતિ જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં નાણાં પડી ગયા હતા, જેને લઈને અશોકભાઈ ખૂબ ચિંતિત હતા. ત્યારે પ્રમુખ સયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ તડાવિયાને રસ્તામાંથી નાણાં મળ્યા હતા, જેના માલિકની તેમની નજીકમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. ત્યારે દુકાનદારને કોઈ શોધતું આવે તો તેમને સંપર્ક કરવા જણાવ્યું હતું. આ સમયે અશોકભાઈ નાણાં શોધતા આવતા દુકાનદારને મુકેશભાઈનો નંબર આપી તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેને લઈને અશોકભાઈએ મુકેશભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારે મુકેશભાઈ ખોવાયેલા 4 લાખ પરત મૂળ માલિક અશોકભાઈને પરત આપ્યા હતા. આ પ્રસંગે મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને 4 લાખ સુપ્રત કરાયા હતા. મારા વિસ્તારની અંદર એક લાગણી ભર્યો પ્રસંગ, અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ, તો એ આવું હોવું જોઈએ. મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે, આ 4 લાખ રૂપિયાને સમથિંગ રકમ એના હાથમાં આવે છે. પૈસા બંને જોડે હતા અને પડી ગયા, અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા, જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં, એને આ પૈસા મળ્યા છે. આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે અને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે. મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે. અને જે બેને સંગીતાબેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા, એની આંસુ આંખ ઉપર આંસુ જોવો તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે. એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે, અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે, અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિકની ભાવનાઓ છે. સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે. કોઈ કોઈનું લઈને પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય. હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું. યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે. કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી. 4 લાખ એવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે, અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે. આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું, અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.